નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશી ચેપ્ટર નંબર વન ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એમાં સ્વરૂપમાં આપણે જોઈ ગયા કે યુરોપિયન પ્રજા છે ભારતમાં છે એ વપરાના અર્થે આવે છે અને સૌથી પહેલાં છે વાસ્કતગામાં આવે છે અને પોર્ટુગીઝો સૌથી પહેલાં આવનાર પ્રજા હતી ત્યારબાદ ડચ છે ડેનિશ પ્રજા અંગ્રેજો અને ફ્રેન્ચ એમાં અંગ્રેજોએ છે ભારતમાં સફળતા મળે છે કે વેપારમાંથી પોતાની સત્તા સ્થાપવામાં સફળ રહે છે અને અલગ અલગ રાજાઓ સાથે છે એ કૂટનીતિ લાંચ વગેરે અપનાવીને યુદ્ધો કરે છે અને એમાં જેમાં આપણે ગયા લેક્ચરમાં કે બંગાળમાં કઈ રીતે અંગ્રેજો પોતાની સત્તા સ્થાપે છે એના માટે શું કરે છે અને ક્યાં થાય છે તો પ્લાસીનું યુદ્ધ થાય છે કોની કોની વચ્ચે તો રોબર્ટ ક્લાય એન્ડ સિરાજ ઉદ્દોલા વચ્ચે થાય છે એમાં મિરઝાફર નામનો સેનાપતિ છે એ રોબ સિરાજ ઉદ્દોલાને છે એ દગો કરે છે અને અંગ્રેજો તરફેણમાં વહી જાય છે અને એના કારણે સિરાજ ઉદ્દોલ્લાની આખી સેના છે એ ધડેખમ હાર થાય છે સૈન્ય બળ સિરાજ ઉદ્દોલા પાસે વધારે હોવા છતાં સિરાજ ઉદ્દોલાની હાર થાય છે કેમ કેમ કે એનો સેનાપતિ છે એ અંગ્રેજોની તરફેણમાં વયો જાય છે ત્યારબાદ ઉપરાંત બીજા માણેકચંદ જેવા વિશ્વાસુ શેઠ છે અથવા તો જગત શેઠ રાય દુરુલભ અને અમીચંદ જેવા જે મંત્રીઓ છે એ પણ છે એ અંગ્રેજોની તરફેણમાં લાંચને કારણે વહી જાય છે અને એના કારણે છે સિરાજ ઉદ્દોલ્લાની છે એ હાર થાય છે ક્યારે થયું હતું પ્લાસીનું યુદ્ધ તો ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનમાં થાય છે ત્યારબાદ નામનો જે છે રાજવીય રાજ કરે છે બંગાળમાં કેમ કે અંગ્રેજો છે એ શું કરે છે અને અંગ્રેજોને શું ચોવીસ જમીન ચોવીસ જે પ્રદેશની જમીન છે કે ત્યાંનો કોઈપણ જાતનો કર છે અંગ્રેજોને ઉઘરાવાનો રહેશે અને એની પાસે રહેશે એવી ચોવીસ પરગણની જમીન છે એના માલિકી અંગ્રેજોને આપી દે છે કે એને ત્યાં જે કરવું હોય તે એવું મિર્ઝાફર છે એ ચોવીસ પરગણા એના નામ કરી દે છે અંગ્રેજોને અને કોઈપણ જકાતની છૂટ વગર કોઈપણ કર કે જગાત લેવામાં આવશે અને વેપાર છૂટથી કરી શકશે એવું છે બંગાળમાં છે મિરઝાફર અંગ્રેજોને છૂટ આપી દે છે અને આમ ધીમે ધીમે છે અંગ્રેજોની છે લાલચ વધે છે અને ધીમે ધીમે છે ભારતમાં વિજય માર્ગ તેઓ અપનાવે છે અને સત્તરસો સત્તાવનથી શરૂ થયેલ માલિકી એ અઢારસો અઢાર સુધીમાં સમગ્ર ભારતમાં એક માલિક બની જાય છે અંગ્રેજો અને કઈ રીતે બને છે એને હવે આપણે વિસ્તૃત બીજા યુદ્ધો જાણીશું અને કઈ કઈ રીતે ભારતમાં પોતાની આખા ભારતનું પોતાનું વર્ચસ્વ જમા આવે છે એની વાત શું આ તો હતી બંગાળની વાત જે પ્લાસીના યુદ્ધમાં હતી હવે જોઈશું આપણે બક્સરનું યુદ્ધ જે આપણને આપ્યું છે સત્તરસો ચોસઠમાં ત્યારે ઉપરાંત હું તમને બતાવી દઉં તમારે ફોટા જોવા હોય તો આ છે રોબર્ટ ક્લાઇવ અને આ છે સિરાજુદ્દોલા ફર્સ્ટ છે સિરાજુદ્દોલા છે આ વચ્ચે એનો સેનાપતિ મિરઝાફર જો નીચે લખ્યું છે મિરઝાફર છે અને આ અંતમાં છે ને એ રોબર્ટ ક્લાઇવ છે એટલે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થાય છે તો રોબર્ટ ક્લાઇવ અને આ સિરાજુદ્દોલા વચ્ચે થાય છે પરંતુ આનો જે સેનાપતિ છે એ મિરઝાફર છે જે કોની તરફેણમાં વહી જાય છે તો આનો સેનાપતિ પરંતુ જે આની તરફેણમાં રોબર્ટ ક્લાઇવ સાથે મળી જાય છે અને આને છે એ હરાવી દે છે અને ત્યારબાદ છે એ મિર્ઝાફરને છે અંગ્રેજો ત્યાંની સત્તાનો માલિક બનાવી દે છે રાજા બનાવી આપે છે અને આ ઉપરાંત મિરઝાફર છે એ પોતે રાજા બનાવી દીધો એટલે મિરઝાફર એને ચોવીસ વિસ્તારની જમીન આપી દે છે કે તમારે ત્યાંનો કર લેવાનો રહેશે એ તમારી પાસે રાખી શકશો અને ત્યારબાદ જકાત વગર વેપાર કરવાની છૂટ છે એ મિરઝાફર છે અંગ્રેજોને આપે છે હવે જોઈએ બક્સરનું યુદ્ધ બક્ષરનું યુદ્ધ કોને વચ્ચે થાય છે ખાસિયતનું ક્યારે થાય છે એ પણ યાદ રાખવાનું આપણે બક્ષરનું યુદ્ધ કીધું છે સત્તરસો ચોસઠમાં કીધું છે બક્સરનું યુદ્ધ ક્યારે સત્તરસો ચોસઠમાં પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવનમાં બંગાળના નવા મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી હવે તમને એમ થાય છે કે ડાયરેક્ટ બંગાળ નવા મીર કાસીમ કઈ રીતે આવી ગયો અમુકને થાય ક્વેશ્ચન જ્યારે મનમાં થતો હોય કે બંગાળનો નવાબ આપણે ઉપર જોયું ત્યારે સિરજ ઉદ્દોલા હતો ત્યારબાદ મીર આવે છે પરંતુ મીર કાસિમ કોણ છે તમને એમ થાય મીર કાસિમ કોણ છે તો હવે તમે સાતમું ધોરણ ભણી ગયા હોય તો તમને ખબર પણ કોરોનાના કારણે એમાં તમારો પણ વાંક નથી કોરોનાને કારણે તમે ભણ્યા હશો નહીં પરંતુ જો તમારે જાણવું હોય તો તમે સાતમા ધોરણની ચેપ્ટર નંબર જોઈ શરૂઆતમાં એટલે તમને ત્યાં મીર કાસિમનું અને મીર જાફરની બધાની છે એમાં વાત આવે છે તો એ તમે જાણી શકશો અગાઉના વિડીયો સાતમા ધોરણમાં જોવા હોય તો જોઈ શકો એમાં છે તો બંગાળા નવા મીર કાસિમે પરંતુ હું ત્યારે તમને એ બધું જોવા ન હોય તો હું તમને ટૂંકની એક વાત કહી દઉં કે મિરઝાફરમાંથી મિર્ઝ કાસિમ કેમ થયું તો મીરઝાફર નામનો જે નવાબ હતો એ કોણે બનાવ્યો હતો તો અંગ્રેજોએ બનાવ્યો હતો સિરાજ ઉદ્દોલા પાસેથી એને માન નાખો અને મિર્ઝાફરને છે જે અંગ્રેજો છે એ બંગાળનો નવાબ બનાવે છે એ આટલું આપણે ઉપરના પ્લાસીના યુદ્ધમાં જે જોઈ ગયા હતા ત્યારબાદ મિરઝાફરને થાય છે એવું કે બંગાળમાં છે અંગ્રેજોને ભલે જીત અંગ્રેજોની થઈ પરંતુ નવાબ છે એ મિર્ઝાફર છે પરંતુ નામનો જ નવાબ કહેવાય છે કેમ કે એને શું થતું તો કર તો ચોવીસ બર ગણા એમાંથી કર છે બધો જ છે અંગ્રેજો લેતા એટલે લોકો છે કર છે અંગ્રેજોને આપતા અને જો ત્યાં કોઈ પણ કાર્ય કરવાનું હોય તો કાર્ય માટે અથવા કોઈપણ વહીવટ કરવાનો હોય તો પ્રશ્નના ઉકેલ માટે છે લોકો મીર પાસે જતા એટલે મીર શું કરવું પડતું એ કાર્ય કરવા માટે અથવા કંઈક નિર્માણ કરવા માટે પૈસા ખર્ચ કરવા પડતા એટલે પોતાનામાંથી પોતે પોતાની આવક થતી કંઈ આવક આવતી નહીં કર આવતો નહીં કર બધો ક્યાં જાય અંગ્રેજોને જાય પોતે કોઈ પણ ખર્ચો કરવાનો હોય તો એ રાજાને કરવાનો આમ રાજાને શું થતું તો દિન પ્રતિદિન નુકસાન થવા લાગ્યું કેમ કે અંગ્રેજોને આવી નીતિના કારણે છે એ રાજા રાજા રહ્યો નહીં અમુકને એને નુકસાન થવા લાગ્યું ન કંઈ આવક જ થાય કાંઈ આવક થાય નહીં આવક કોને થાય તો એ બધી જ આવક અંગ્રેજોને થાય કે ભાઈ કર તો ઉઘરાવાની સત્તા કોણ પાસે હતી અંગ્રેજો પાસે હતી એટલે કર રાજાના હાથમાં આવતો નહીં એટલા માટે મિરઝાફર છે એ થોડો વિરોધ પાડે છે કે હવે આપણે આવી રીતે ચલવા દઈશું નહીં કે કર તો રાજા પાસે જ આવવો જોઈએ બધો અંગ્રેજો પાસે જ હોવો જોઈએ નહીં એટલે મિરઝાફર છે તો મિરઝાફર અંગ્રેજો સાથે જ મળેલો હતો પરંતુ આવું શાસન નહીં ચાલે એવું રાજાને ખબર પડે છે મિરઝાફર છે એ અંગ્રેજો પાસે સાથેથી નારાજ થઈ જાય છે અને એના સંબંધો છે બધા થયા હતા કે કર તમારે એવું બધું તોડી નાખે છે એટલે અંગ્રેજોને શું ચડે છે પોતે એને પોતે જીતાવીને એને ગાદી ઉપર તો નહીં હવે આપણાથી જ ઉલટો ચાલે છે એટલા માટે શું થાય છે કે મિરઝાફરને હટાવે છે અંગ્રેજો એનો વાઇસ રોય છે એ હટાવી દે છે કે હાલો મિરઝાફરને કાઢો એ વ્યવસ્થિત આપણા માટે કામ કરતો નથી એટલે મિરઝાફરને હટાવે છે એનો જે જમાય છે જમાઈ અથવા તો સેનાપતિ કયો મીર કાસિમ છે એ ગાદી આવે છે કોનો મિરઝાફરનો જમાયો અથવા તો સેનાપતિ એનો જમાય પણ છે અને સેનાપતિ પણ હતો એ મીર કાસિમને જેવી રીતના સિરાજ ઉદ્દલ્લાનો સેનાપતિ મિરઝાફરને બેહાડો તો એવી રીતના મિરઝાફરનો સેનાપતિ અથવા તો જમાય છે મીર કાસિમ એને અંગ્રેજો છે એ સત્તા પર લાવે છે આને કાઢોના મીર કાસિમને લાવો એટલે મીર કાસિમ સત્તા ઉપર આવે છે મીર કાસિમ સાથે એવું થાય છે કે બોતે બધો ખર્ચો કરવાનો કોઈ પણ બંગાળમાં કંઈ નુકસાન થયું હોય પ્રજાને આ તે વગેરે યોજનાઓનો ખર્ચો છે જે આવક છે બધી રાજાને કરવાની વહીવટ બધો રાજાને કરવાનો પરંતુ કર બધો અંગ્રેજો લઈ જતા એટલે રાજાને શું થતું તો ભરપૂર નુકસાન થતું તો એ મીરકાસિમને ખબર પડે છે એટલે મીર કાસિમય છે એ અંગ્રેજોથી વિરુદ્ધ હાલવા લાગે છે કે આવી રીતના ચાલશે નહીં ભાઈ એવું કહી દે છે અંગ્રેજોને એટલે અંગ્રેજો શું કરે છે અને મિરઝાફર કરતા છે બે બમણો વિરોધી છે વિરોધ મીર કરે છે એટલે અંગ્રેજો મૂલ્યા છે આના કરતાં જે પહેલાંનો હતો એ સારો હતો મીર તો વધારે ઉલટો આપણી સાથે ચાલે છે એટલે ફરી વાર શું કરે છે કે મીર ગાદી પરથી હટાવીને ફરીવાર જેવો હતો મીર એને પાછો લાવી દે છે એટલે મીર શું થાય છે કે ભાઈ નક્કી કરો તમારે મીર જાફરને રાખો છે કે મીર રાખો છે આમ અલ્ટરનેટ કરશો એક પછી ફેરવા રાખશો તો ચાલશે નહીં અને અહીંયા સાથે છે એ મીર પછી ગુસ્સો આવે છે અને ધીમે ધીમે એ પોતાની સાથે બીજા બે પ્રદેશના રાજાઓને લઈને અંગ્રેજો સામે યુદ્ધ છેડે છે જેને બક્સરનું યુદ્ધ કહેવાય છે જોઈએ હવે હવે ખબર પડી મીર કાસિમ કઈ રીતે ગાદી પર આવ્યો તો બંગાળનો નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાકી કાઢવા માટેની યોજના બનાવી હવે બહુ થઈ ગયું અંગ્રેજોનું અધ થઈ ગઈ છે હવે અંગ્રેજોની આપણા પ્રદેશમાં એક તો પ્રદેશ આપણો છે સત્તા આપણી છે પણ તો સત્તા નામની છે કર બધો અંગ્રેજો લઈ જાય છે ખર્ચ આપણે કરવાનો ને એને તો બધી નફો થાય છે આમ વિચાર કે અંગ્રેજોને હવે અહીંયાથી કાઢી મૂકવા આપણા દેશમાં રાખવા જ નથી એવું વિચારીને શું કરે છે તો બંગાળનો નવાબ મીર કાસીમ છે એ બંગાળો નવાબ મીર કાસીમ ત્યારબાદ અવધનો નવાબ છે એને અને મુઘલ સમ્રાટ છે એ ત્રણેયને કેમ કેમ કે આપણને ખબર હોય તમે સાતમા ધોરણમાં જોઈ લે મુઘલ સમ્રાટ કે ઔરંગઝેબ છે ને મુઘલનો છલથી છેલ્લો શક્તિશાળી જે રાજા હોય ને ઔરંગઝેબ હતો એ મૃત્યુ પામે છે એટલે મુઘલ સમ્રાટ છે એ ભારતમાં ધીમે ધીમે સત્તા નબળી પડે પણ છૂટ સાવ નીકળી જતી નથી સમગ્ર ભારતમાંથી કંઈ સાવ બંગ મુઘલ મુસ્લિમ સામ્રાજ્ય નથી નીકળી જતું ઔરંગઝેબ બાદ હજી પણ એવા અમુક અમુક રાજા રાજ્યો છે મુસ્લિમોના એ રહી જાય છે તો આ મુસ્લિમનો જે સમ્રાટ છે એ બંગાળનો નવાબ મીરકસિમ અને અવધના નવાબ આ ત્રણેય મળીને અંગ્રેજોને બહારથી બહાર કાઢી મૂકવાની યોજના બનાવે છે ચાલો આપણે ત્રણેય મળી જઈએ અને અંગ્રેજોને અહીંયાથી બહાર કાઢીએ આ ત્રણેયની સેના પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી અને આ ત્રણેય કેમ કે ત્રણ નવાબ ત્રણ રાજ્ય મોટાની સેના ભેગી કરો એટલે વધારે સવારે છે તો એ સેના કેટલી થાય છે તો પચાસ હજાર જેટલી સેના સૈનિક તૈયાર થાય છે પચાસ હજાર જેટલી સેના તૈયાર કરે છે કોને હેઠળ તો મીર નેતૃત્વ હેઠળ કોણ કોણ જોડાય છે તો બંગાળનો નવાબ મીર કાસીમ અંડરલાઇન કરોજો અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ મુસ્લિમોનો રાજા આ ત્રણેય મળીને અંગ્રેજોને બહાર હાંકી કાઢવાની યોજના બનાવે છે કે મોકલી દો આના દેશમાં એમ કરીને અને આ ત્રણેયની સેના પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલ છે જ્યારે કંપનીની સેના સાત હજાર બોતેરની જ હતી કંપનીની સેના એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોની સેના એની પાસે કેટલા વ્યક્તિ હતા અંગ્રેજો પાસે તો સાત જ હતા માત્ર અને સામે ઓલા ત્રણે મળીને કેટલી બનાવે છે સેના તૈયાર કરે છે તો પચાસ હજાર હવે વિચારો સામે પચાસ હજાર ને આ બાજુ સાત હજાર બોતેર પાંચમાં ભાગની એની પાસે પ્રજા નથી દસ જેટલી નથી સાત જ છે સૈનિકો પરંતુ છતાં પણ અંગ્રેજો જીતે છે શા કારણે નીચે જોઈએ કે મેજર મનરોના વડપણ હેઠળ ભારતના ત્રણ શાસકો સાથે બક્સન યુદ્ધ ખાસ યાદ રાખજો તારીખ સાથે બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠમાં થયું કોના નેતૃત્વ હેઠળ તો અંગ્રેજોને સત હજાર બોતેરનું જે મેઇન નેતૃત્વ કોણ કરતું હતું તો મેજર મનરો મેજર મનરોના વડપણ હેઠળ ભારતના ત્રણ શાસકો છે ત્રણ રાજવીઓ સાથે બક્સર નામના સ્થળે બક્સરનું યુદ્ધ થાય છે બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠમાં હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તો પ્લાસીનું યુદ્ધ ઉપર જોયા વગર તમારે કહેવાનું છે જે થયું હતું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનમાં કોની વચ્ચે રોબર્ટ ક્લાય અને સિરાજ ઉદ્દોલા વચ્ચે જ્યારે અહીંયા કોની સાથે થાય છે તો મીરકા અવધનો નવાબ અને મુઘલ સમ્રાટની પચાસ દળની સેના સામે અંગ્રેજોની સાત હજાર બોતેરની મેજર મનોરના નેતૃત્વવાળી અંગ્રેજી સેના સાથે બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠમાં થાય છે અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દઢ બન્યો અને શું થાય છે ત્રણ રાજાની પચાસ હજારની સેના છે એને પણ અંગ્રેજો હરાવી દે છે વિચાર કરો અંગ્રેજોની પાસે કેટલી બુદ્ધિ હશે કે આપણે એટલી બધી સામે કેટલી બધી સૈનિક હતી છતાં પણ એ જીતી જાય છે કે ત્રણ રાજાની સેના પચાસ હજારની સામે ઓલા સાત હજાર જેટલા થતાં સાત હજાર બોતેર જેટલા છતાં પણ બક્સાના યુદ્ધમાં અંગ્રેજો જીતી જાય છે જે ખૂબ જ આશ્ચર્યજનક વાત કહેવાય અને પછી તો હવે કોઈપણને કોઈ પણ હવે ખબર પડી જાય કે ભાઈ ત્રણ રાજાની સેના ભેગી કરી છતાં અંગ્રેજો જીતતા હોય તો પછી સામે કોઈ પણ હવે કોઈ રાજવી છે એ ભારતનો રાજવી અંગ્રેજો સામે યુદ્ધ કરવા તૈયાર થતો નથી એક ડર બેસી જાય કે સાત હજાર બોતેર હતા છતાં પચાસ હજાર સેનાને હરાવી દીધી આમ અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય અને આમ પ્લાસીનો નિર્ણય છે કે બંગાળમાં પોતાની સત્તા સ્થાપી શકાય એમ ધીમે ધીમે કે આપણે જીતતા જતા હોય તો આપણને વિશ્વાસ વધતો જાય અંગ્રેજોનો પણ વિશ્વાસ વધતો જાય છે કે પોતે એટલી સત્તા નહીં પણ આખી ભારતમાં સત્તા સ્થાપવા માટે મજબૂત છે એટલે પાસે એની બુદ્ધિ છે એવો અંગ્રેજોને દ્રઢ છે મનોબળ દ્રઢ બનતું જાય છે ને આની સામે ભારતના રાજાઓ રાજવીઓ છે એનું મનોબળ છે એ ધીમે ધીમે નિર્બળ બનતું જાય છે કે આપણે અંગ્રેજો સામે ટકી શકીએ નહીં ભલે એની સેના ઓછી છે એ નથી સમજતા છતાં પણ એવો ડર છે ભારતના રાજવીઓમાં બેસી જાય છે એક સાથે ત્રણ સત્તાને હરાવનાર અંગ્રેજોને પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું કેમ કે એક સાથે ત્રણ ત્રણ રાજવીઓને હરાવ્યા ઓછી સેના સાથે એટલે અંગ્રેજોનું જે મનોબળ છે ખૂબ જ વધી જાય છે અને આ જોઈને ભારતનો એક પણ રાજવી એની સામે યુદ્ધ કરવા માટે હવે તૈયાર થતો નથી બક્સાના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર ઓરિસ્સાની દિવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા અને કેમ કે ત્રણ ત્રણ રાજાને મરાવે મારે છે રાજ્યના એટલા માટે ત્રણ રાજ્ય બંગાળ બંગાળ તો થોડુંક હતું જ છે ચોવીસ પરગણા આ ઉપરાંત આખું બંગાળ એના હાથમાં આવી જાય છે કે મીર બંગાળનો નવાબ હતો એટલે મીર મીર કાસિમને મારે છે એટલે બંગાળ પોતાના કબ્જે કરી લે છે અવધ છે એટલે કે બિહાર છે એ પણ પોતાની મુઘલ સમ્રાટ્ય ઓરિસ્સાનો હતો આ ત્રણેય રાજ્યો પર છે દીવાની અધિકારી કે પોતે ત્યાંનો દિવાન બની જાય છે અધિકારી બની જાય છે સત્તા સ્થાપે છે અને વિધિસરના ત્રણ રાજ્યના માલિક બની જાય છે એક સાથે આ ત્રણ સત્તાઓને છે અંગ્રેજો હરાવે છે જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી અને શું કરે છે કે વિદેશાના માલિક બની જાય છે કે અંગ્રેજોનું શાસન શું હતું પોતે રાજા ન બને પરંતુ ત્યાં એની સેના સાથે રાજ્યમાં રહે બધો કર પોતે લે પરંતુ ખર્ચ કરવાનો હોય ને તો એ નવાબના નામે એનો જે બનાવેલો જે રાજા હોય ને એના નામે જવા દે બધા પ્રશ્નો હલ કરવાનું એ બધું કામ પ્રજાની કોઈ પણ મુશ્કેલી હોય ને તો બધું ક્યાં જાય તો રાજા પાસે દોડે ત્યાં ખર્ચ કરવા દોડે અને બધો કર લેવાનું હોય ને તો એ બધો અંગ્રેજો લે એટલે અંગ્રેજો મેઇન પદ ઉપર ન બેસે પરંતુ જે પદ ઉપર બેઠો હોય એને પોતાની રીતે કામ પણ કરવા દે નહીં એવા અંગ્રેજો હતા એટલા માટે શું કરે છે કે બધાના માલિક પોતે બની જાય છે આ ત્રણ રાજ્યના પરંતુ ત્યાં એ ગાદી ઉપર કોને બેસાડે તો વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી અને બે દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય અને કે બે મુખવાળી શાસન પદ્ધતિ કહેવાય કે રાજાને બધો ખર્ચ પોતે કેમ કે કાંઈ પણ રાજ્યમાં કંઈક થતું હોય તો બધો ખર્ચ રાજાના પેઠેથી બધી કોઠેમાંથી રાજાને ખર્ચો કરવાનો જાવક થાય રાજાને પરંતુ આવક માત્ર અંગ્રેજોને જ થાય કે આ અંગ્રેજોને કાંઈ ખર્ચવાનું જ નહીં બધો કર કેમ કે અંગ્રેજો એ ત્રણ વિસ્તાર રાજ્યોના માલિક બની ગયા એટલા માટે નાનો જે કોઈ પણ કર હોય માલિક બની ગયા એટલે કોઈ પણ કર હોય એ બધા અંગ્રેજો લે પરંતુ કંઈ પણ પ્રશ્ન હોય તો એ કોને જવાનું રાજા પાસે જવાનું આમ વિમુખી શાસન પદ્ધતિ છે એ અપનાવવા અમલમાં મૂકે છે અંગ્રેજોને કાંઈ નહીં ખાલી કર જ લેવાનો કાંઈ પ્રશ્નો હલ કરવાનો નહીં નહીં ખર્ચ કરવાનો નોન્સલી નકરી આવક જ થાય જ્યારે રાજાના નામે નકરી જ આવક જ થાય કેમ કે એને કર મળે નહીં કર બધો અંગ્રેજો પાસે જાય આવી રીતના છે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવે છે મૈસૂર વિગ્રહ હવે જોઈએ બક્સાનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો મેજર મનરો અને મિરકાસીમ અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ વચ્ચે આ ત્રણ સત્તા ભેગી થાય છે અને એની સામે મેજર મનરોના અંગ્રેજી શાસન અંગ્રેજી સેના સાથે યુદ્ધ થાય છે બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠ ખાસ યાદ રાખજો બક્ષાના યુદ્ધની તારીખ પણ ટૂંકનો અંત પૂછાય તો બસ એટલું લખી દેવાનું ત્યારબાદ જોઈએ મૈસૂર વિગ્રહ મૈસૂર વિગ્રહ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન સત્તરસો એકસઠ પછી મૈસૂર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું મૈસુર વિગ્રહ એટલે મૈસૂરના ક્યાં આવ્યું છે તો દક્ષિણ ભારતમાં આવ્યું છે તો મૈસૂર એટલે કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય તમે સાતમા ધોરણમાં વિજયનગર સામ્રાજ્ય આપણે આવી કે હરિહર રાય અને બક્કા વિજયનગર નામના રાજ્યની સ્થાપના કરીએ ત્યાં બે ભાઈઓ છે ને વિજયનગરના સ્થાપનાની રાજ્ય સ્થાપ્યું હતું એવું સાતમા ધોરણમાં છે તો જે વિજયનગર સામ્રાજ્યના બે ભાઈઓ મૃત્યુ પામે છે ને ત્યાર પછી કોણ આવે છે તો મૈસૂરમાં અલી નામનો ખાસ જો અલી નામનો રાજા આવે છે અને શક્તિશાળી રાજ્ય પોતાનું મૈસૂર નામનું રાજ્ય દક્ષિણ ભારતમાં સ્થાપે છે અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સેના સૈનિકોને તાલીમાની શસ્ત્ર સજ્જ કર્યું અને અલી શું કરે છે કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવે છે મૈસૂર નામનું રાજ્ય બનાવે છે હેદર અલી વિજયનગર સામ્રાજ્યની જગ્યાએ પોતાનું મૈસૂર રાજ્ય સ્થાપે છે અને હૈદરઅલી પોતાની સેનાને કઈ રીતે તૈયાર કરે છે તો અંગ્રેજી યુરોપિયન પદ્ધતિ પ્રમાણે પોતાની સેનાને ટ્રેનિંગ આપે છે કે અંગ્રેજી સેના હોય ને એના જેવી ટ્રેનિંગ આપે છે એના જેવા શસ્ત્રો આપે છે કે ભારતના સૈન્યો પાસે ઘણે ઘણું બધું સૈન્ય હોય પણ તો એટલી બધી ટેકનિક હતી નહીં તો અલી શું કરે છે પોતાના જે સૈનિકો હોય ને એને બધાને યુરોપિયન પદ્ધતિ પ્રમાણેની કે અંગ્રેજો જેવી છે ને એવી ટ્રેનિંગ આપે છે અને શસ્ત્ર સજ્જ કર્યું અંગ્રેજો અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા અને થાય છે શું કે અલી છે એ અંગ્રેજોની સેના જેવું સૈન્ય વધારતો જ જાય છે અને પોતાની જે રાજ્ય છે એનો પણ વિસ્તાર દક્ષિણ ભારતમાં વધારતો જાય છે એટલે અંગ્રેજો જેવું કેમ કે હૈદરઅલીને ખબર હતી કે ઇન કેસ ગમે ત્યારે અંગ્રેજો સામે જો યુદ્ધ થાય તો અંગ્રેજોની સેના સામે પોતાની સેના ટકી રહે એટલા માટે એના જેવું ટ્રેનિંગ આપતો હતો એટલે અંગ્રેજોની આ વાતને ખબર પડે છે અને ખબર પડે છે કે દક્ષિણ ભારતમાં મૈસૂરમાં હૈદરની નામનો જે શાસક છે એ પોતાની સત્તા વધારતો જાય છે પોતાનું સૈન્ય છે એ વિવિધ શસ્ત્ર સજ્જ કરતો જાય છે આપણા જેવી ટ્રેનિંગ આપતો જાય છે અને એના માટે અંગ્રેજો છે એ ચિંતિત બનતા જાય છે કે એ આપણા માટે સારું છે નહીં કેમ કે ગમે ત્યારે એ આપણી ઉપર યુદ્ધ કરી શકે અને આપણને હરાવી પણ શકે કેમકે એ પોતાના સૈનિકોને ટ્રેનિંગ આપે છે એટલા માટે એટલે શું થાય છે તો અંગ્રેજોને છે એ અલી હવે ખટકવા લાગે છે કે હવે એને ચિંતાનો વિષય બનવા લાગે છે યદર અલી તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર વિગ્રહ કરે અને એટલા માટે છે એ મૈસૂર સાથે કે હવે આ હૈદર અલીને વધારે આગળ વધવા દેવો નથી એટલા માટે એની સાથે ચાર વાર યુદ્ધ કરે છે કેટલી વાર ચાર વાર મૈસૂર વિગ્રહ એટલે ચાર વાર મૈસૂર ઉપર ચઢાઈ કરે છે કોણ તો અંગ્રેજો ક્યારે ક્યારે તો ઈસી સન સત્તરસો સત્તર સડસઠથી સત્તરસો ઓગણ આ પહેલો મૈસૂર વિગ્રહ બીજો સત્તરસો એંશીથી સત્તરસો ચોર્યાસી આ બીજો ત્રીજો વિગ્રહ છે સત્તરસો નેવુંથી સત્તરસો બાણું વચ્ચે અને ચોથો વિગ્રહ છે સત્તરસો નવ્વાણુંમાં આ ચાર વિગ્રહો છે એ ચાર યુદ્ધો છે મૈસૂર સાથે અંગ્રેજો કરે છે કેમ કે જો મૈસૂરને નહીં હરાવ્યું હેદરલીને નહીં હરાવો મૈસૂરમાંથીની સત્તા નહીં કાઢી તો એ પોતાને નુકસાન કરશે એવું ઈચ્છે એવું ધારીને અંગ્રેજો છે એના પર વારંવાર છે યુદ્ધ કરે છે જ્યાં સુધી સમગ્ર મૈસૂર પોતાના કબજે નથી કરી લેતા અને એના માટે પોતાને મૈસૂર આખું પોતાના કબજે કરવા માટે અંગ્રેજોને ચાર વાર એની સાથે યુદ્ધ કરવું પડશે વિગ્રહ કરવો પડશે એટલા માટે મૈસૂર વિગ્રહ કહેવામાં છે ચાર વાર કઈ કઈ સાલમાં થયો સત્તરસો સડસઠ થી ઓગણ સિત્તેર સત્તરસો એસી થી ચોર્યાસી અને થી વિગ્રહ છે સત્તરસો નવ્વાણું માં અને સત્તરસો નવાણું માં છે આખું મૈસૂર અંગ્રેજો પોતાના હાથમાં લઈ લે છે કઈ રીતે જોઈએ અંદર આ યુદ્ધ પૈકી પ્રથમ બે યુદ્ધ યુદ્ધો અલી સાથે થયેલા અને બીજા બે યુદ્ધો અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા જો આ છે બક્સરનું યુદ્ધ છે મેજર રો છે અને આ મીર કાસિમ છે એનું ચિત્ર આપેલું છે એટલા ચિત્રો છે ત્યારબાદ છે આ મેસ આ યુદ્ધ પૈકી પ્રથમ બે યુદ્ધ છે અલી સાથે થાય છે કેમકે મેસોનો જે શક્તિશાળી પોતાના સેનાને અંગ્રેજો જે ટ્રેનિંગ આપતો હૈદર અલી છે એ અંગ્રેજોને ખટકે છે એટલે પેલા બે યુદ્ધો છે પેલા બે વિગ્રહ છે કોની સાથે થાય છે તો હેદર અલી અને ચાર એમાં બે બે બાકીના કોની સાથે તો એનો પુત્ર શક્તિશાળી ટીપુ સુલતાન નામ સાંભળ્યું હોય તો એના પુત્ર ટીપુ સુલતાન સાથે મૈસૂર વિગ્રહ થાય છે પેલા બે અલી અને બીજા બે અલીનો પુત્ર ટીપુ સુલતાન સાથે અંગ્રેજો મૈસૂર વિગ્રહ મૈસૂરમાં વિગ્રહ કરે છે યુદ્ધો કરે છે પરિણામ શું આવ્યું હતું ચારે યુદ્ધનો એ જોઈએ કે પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ કોઈ પરિણામ આવ્યું નહીં પહેલું મૈસૂર યુદ્ધ કોની વચ્ચે થયું હતું મૈસૂર વિગ્રહ એમ પૂછાય તો એ હતું અલી અને અંગ્રેજો વચ્ચે એનું પરિણામ શું આવે છે તો અનિર્ણિત રહેશે પરિણામ આવતું નથી એટલે કે કે કોઈની હાર પણ નથી થતી અને કોઈની જીત પણ નથી થતી અંગ્રેજોની હાર નથી થતી નથી જીત થતી નથી અલીની હાર થતી કે જીત થતી બંને તટસ્થ રહે છે એકબીજાની સામસામા લડી રહે છે કોઈ હારતું પણ નથી અને કોઈ જીતતું પણ નથી એટલે પહેલાં વિગ્રહનો કોઈ પરિણામ આવતું નથી ચોક્કસ ત્યારબાદ દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન સત્તરસો બ્યાસીમાં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું કેમ કે સત્તરસો એંસીથી સત્તરસો ચોર્યાસી સુધી બીજો વિગ્રહ ચાલે છે આપણે બીજા વિગ્રહનો ટાઈમ જોઈએ તો સત્તરસો એંશીથી સત્તરસો ચોર્યાસી છે એમાં બે વર્ષ છે એ સ્ટોપ અંગ્રેજોને પડકાર છે એનું જે કોઈપણ યુદ્ધ થતું આવ્યા હોય તેનો પડકાર કરી શકે છે પરંતુ સત્તરસો બ્યાસીમાં હૈદર અલી છે એ વિગ્રહમાં મૃત્યુ પામે છે અને છતાં પણ યુદ્ધ તો ચાલુ જ રહે છે બીજો મૈસૂર વિગ્રહ ચાલુ રહે છે પરંતુ એને એક પરિણામ આવે છે કે શું થાય છે તો સત્તરસો બ્યાસીમાં છે એ યુદ્ધમાં છે મૈસૂરનો જે રાજા અલી છે એ મૃત્યુ પામે છે પરંતુ જેનો સેનાપતિ છે એનો પુત્રો છે બધા જીવિત હોય છે એટલા માટે આ વિગ્રહ છે એ આગળ ચાલુ રહે છે પરંતુ છેવટે બંને પક્ષ સંધિ થઈ ગઈ પરંતુ બીજો વિગ્રહ છે ચાર વર્ષ સુધી ચાલે છે સત્તરસો એંસીથી ચોર્યાસી સુધીમાં એટલે પછી છે બંને રાજાઓ છે બંને અંગ્રેજો અને મૈસૂર નો જે રાજા હોય છે એ બંને સંધિ કરી લે છે કરાર કરી લે છે કે તમારે બિનકાયદેસર આવી રીતના યુદ્ધો કરવું ને વગેરે એવી સંધિઓ છે એ સંધિ કરાર કરે છે સંધિ એટલે સમજૂતી કરવી કરાર કરવા લખવું હોય તો લખી નાખજો પર સંધિ એટલે સમજૂતી કરવી કરાર કરવા ત્યારબાદ છે સત્તરસો નેવું થી બાણું છ વર્ષ બાદ ફરીવાર અંગ્રેજો છે મૈસૂર પર વિગ્રહ કરે છે બે વર્ષમાં ક્યારે સત્તરસો નેવુંથી બાણુંમાં કોની હવે ખબર છે પહેલાં બે યુદ્ધ અલી સાથે થયા હતા અને અલી તો સત્તરસો બ્યાસી વહી ગયો એટલે ત્રીજા મૈસૂર વિગ્રહમાં અલી હશે નહીં તો કોણે યુદ્ધનું નેતૃત્વ કર્યું તો ત્રીજો મૈસૂર યુદ્ધ ટીપુ સુલતાન હાર્યો અને ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે ત્યારે અલીનો પુત્ર છે એ એનું નેતૃત્વ કરે છે અને ટીપુ સુલતાન છે એમાં હારી જાય છે ત્રીજા વિગ્રહમાં અને તેને ભયંકર હાનિ થાય ને એના કારણે છે એને મૈસૂરની જે સેનાને છે એ ખૂબ જ ભયંકર હાનિ થાય છે ત્રીજા વિગ્રહમાં અને ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વિરગતિ પામ્યો અને ચોથા મે મૈસૂર કેમ કે ત્રીજામાં ખૂબ જ ભા કપરી હાર થઈ હતી અને હારી જાય છે એટલે ચોથા વિગ્રહ તરત જ સત્તરસો નવ્વાણુંમાં છે એ અંગ્રેજો છે એ ટીપુ સુલતાનને વિરગતિ આપી છે એટલે મારી નાખે છે અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું અને આમ ટીપુ સુલતાન એક શક્તિશાળી શાસક હતો એને ખતમ કરી નાખે છે અને એની સાથે છે મૈસૂરમાં પોતાનું શાસન દ્રઢ બનાવે છે પહેલાં બંગાળમાં બનાવ્યું ત્યારબાદ દક્ષિણ ભારતમાં મૈસૂરમાં પોતાનું શાસન શરૂઆત કરી દે છે આમ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી અને રાજ્યને જીતી લીધું એટલે અંગ્રેજોએ ખબર જ છે મેં તમને અગાઉ જ કીધું કે ત્યાંનો રાજા ઉપર ગાદી તરીકે ન બેસે પરંતુ કર બોધે બોધે ઉઘરાવવા માટે ત્યાંનો એક વાઇસરોય રાખે ગવર્નર રાખે પરંતુ રાજા તો ત્યાંનો જ કોઈક ન હોય એટલે શું કર્યું કે જ્યારે હૈદરઅલીની પહેલાં અલી છે એ મુસ્લિમ શાસક છે હૈદરઅલી પહેલાં જ્યારે રાજવંશ હતો વાડિયા રાજવંશ એને સત્તા આપે છે વહીવટ કરવાનો કે પ્રજાના પ્રશ્નોનું નિગરાકરણ માટે રાજા હોવો જોઈએ તો એ વાડિયાર રાજને મૈસૂર રાજ્ય આપે છે પરંતુ અને સહાયકારી સંધિ છે એ સાથે અંગ્રેજો છે એ રાજ્યમાં રહે છે સહાયકારી સંધિ એટલે શું એ આપણે આગળના વિડીયોમાં આગળ પાઠમાં જોઈશું કે અલગ અલગ સંધિઓ હોય કે સહાય હકીકતમાં સહાયકારી સંધિ નામ જ હોય કાંઈ અંગ્રેજો સહાય કરતા હોય ને અમુકનું શોષણ જ કરતા હોય રાજાનો જે રાજા બનાવ્યો હોય એનો પરંતુ છતાં એને નામ આવતા કે સહાયકારી સંધિ છે વગેરે વગેરે તો આવું જ છે એવું અંગ્રેજો મૈસૂરમાં કરે છે અને જ્યારે હૈદરઅલી પહેલાંનું એક રાજવંશ હતું વાડિયા રાજવંશ એને મૈસૂરનું રાજ્ય આપે છે હૈદરઅલીના શાસનના અંત બાદ ટીપુ સુલતાનના અંત બાદ વાડિયા રાજવંશને રાજ્ય શાસન આપે છે અને પોતે એક સહાયકારી સંધિ છે એ રાજ્ય સાથે કરે છે અને અહીંયા સાથે આપણો છે મૈસૂર વિગ્રહના ચાર વિગ્રહો જોઈ ગયા પહેલાં બે હૈદર અલી ત્યારબાદ એના પુત્ર શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે અંગ્રેજો છે કરે છે અને છેલ્લે છે એ છેલ્લા મૈસૂર વિગ્રહમાં એની હાર થાય છે અહીંયા સાથે આપણો વિડીયો પૂર્ણ થાય છે એટલો ટોપિક છે તમારે વાંચી લેવાનો છે બક્સરનું યુદ્ધ ક્યારે થયું મૈસૂર વિગ્રહ કેટલા થયા શું પરિણામ આવ્યું બધા વિગ્રહનું વગેરે યાદ રાખવાનું છે બે ત્રણ વાર વાંચી લો એટલે કોઈ પણ ટૂંકનો છે તમને આવડી જશે તો વ્યવસ્થિત વાંચી લેવી અહીંયા સાથે આપણો વિડીયો પૂરો થાય છે હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે મરાઠા યુદ્ધ જોઈશું અહીંયા સાથે વિડીયો પૂરો થાય છે અસ્તુ